ડભોઈ તાલુકાના વડવાણા તળાવમાં શિયાળાના આગમન સાથે જ યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. હાલમાં રાજહંસ, ગાજહંસ, ભગવી, સુરખાબ સહિત અનેક જાતિઓના યાયાવર પક્ષીઓ વડવાણ તળાવ ખાતે આવી ગયા છે. ત્યારે હાલમાં આ તળાવમાં આશરે 60-65 જેટલા પક્ષીઓનો મધુર અવાજ સાંભળવા મળી રહ્યો છે. કેટલાય વર્ષોથી વડવાણા તળાવમાં માત્ર દેશના જ નહીં પણ વિવિધ અન્ય દેશોના પક્ષીઓ તળાવના મહેમાન બને છે. ઠંડા પ્રદેશોમાં હિમવર્ષા થતા ત્યાંના પક્ષીઓ તેમને અનુકૂળ વાતાવરણ શોધવા નીકળી પડે છે, જેમાંથી અનેક પક્ષીઓ વડવાણા તળાવના મહેમાન બને છે અને પક્ષીઓના કિલ્લોલથી વડવાણા તળાવનું વાતાવરણ ગુંજી ઉઠે છે. ડભોઈ તાલુકાના વડવાણા ગામે અંદાજિત 10 કિલોમીટરના ઘેરાવામાં વડવાણ તળાવ ફેલાયેલું છે. ગાયકવાડ સરકારે આ વિસ્તારના ખેડૂતોને ખેતીની સિંચાઈનો લાભ મળે તે માટે બનાવેલા આ તળાવમાં પ્રતિ વર્ષ યાયાવર પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપી શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં આવે છે. હાલમાં શિયાળો શરૂ થતાં યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. હાલમાં રાજહંસ, ગાજહંસ, ભગવી, સુરખાબ, સિંગપર, નાની મુરગાબી, નીલશીર, લુહાર, પિયાસણ, ચેતવા ગૈણો, લાલ ચાંચ, કારચિયા, રાખોડી કારચિયા સહિત વિવિધ પ્રકારના પક્ષીઓ યુરોપ, રશિયા, સાયબિરિયા, હિમાલય જેવા ક્ષેત્રોમાંથી વડવાણા તળાવના મહેમાન બને છે. વડવાણા તળાવનો માંજરોલ બાજુનો કિનારો થોડો છીછરો હોવાથી આ વિસ્તારમાં પક્ષીઓ વધારે જોવા મળે છે. આ વિસ્તારમાં પક્ષી દર્શન માટે જંગલ ખાતા દ્વારા ટાવર પણ ઊભો કરાયો છે. યાયાવર પક્ષીઓનું સરનામું બનતા વડવાણા તળાવે પક્ષી દર્શન કરવા માટે પ્રવાસીઓ પણ આવી રહ્યા છે. પક્ષી પ્રેમીઓ માટે વડવાણા તળાવ એ એક સુંદર સ્થળ બની રહ્યું છે. વહેલી સવારથી જ અનેક પક્ષી પ્રેમીઓ મોટા મોટા કેમેરા લઈ પક્ષીઓની એક એક અલગ અલગ મુદ્રાના ફોટો ક્લિક કરવા માટે કલાકો સુધી બેસી રહે છે. વડવાણા પક્ષી સરોવર વડોદરા જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતમાં ને સમગ્ર દેશ સાથે વિશ્વ વિખ્યાત પામ્યું છે. ત્યારે શિયાળાની શરૂઆત થઈ ચૂકે, દર વર્ષની જેમ પક્ષીઓનું આગમન થઈ ચૂક્યું છે. ચાલુ સાલ વરસાદ વચમાં જે વરસાદ થયો તો માવઠું થયું હતું, તેના કારણે વેસ્ટ ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ અનુકૂળ ના આવ્યું હોવાના કારણે લગભગ એવું જણાય આવે છે કે શરૂઆત થોડી લેટ થઈ છે પક્ષીઓના આગમનની. અત્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓ આવી ચૂક્યા છે. જેમ જેમ ઉત્તરોત્તર ઠંડીનું પ્રમાણ વધશે તેમ તેમ પક્ષીઓની સંખ્યા તેમજ અલગ અલગ પીસીસ અલગ અલગ જાતના પક્ષીઓ આવવાની વકી છે. અત્યારે હાલમાં રજાઓને લગભગ નાતાલ કે શનિ રવિની રજાઓને કારણે પક્ષી જોવા માટે અહીંયા નિહાળવા માટે સ્કૂલના બાળકો, પક્ષીવિદો, પર્યાવરણ પ્રેમીઓ દરેકનો જમાવડો હોય છે અને અહીંયા અલગ અલગ પ્રકારના પક્ષીઓને જોઈ આનંદનો લાવો લે છે. અહીં અમે ડભોઈ તાલુકાના વડવાણા ગામના વડવાણા લેકનું નામ ઘણું સાંભળેલું તો અમે અહીં સવારથી મુલાકાત લીધેલી છે. તમે અહીં સવારે જલ્દીથી આવો છો, સવારે વહેલા તો ઘણા ઘણા વિવિધ પ્રકારના પક્ષીઓ, કિંગફિશર છે કે ઘણા બધા દેશ વિદેશથી અહીંયા ઘણા પક્ષીઓ આવે છે અને અહીંયા વસવાટ કરે છે. તો તમે અહીંયા આગળ આવી શકો છો. અહીંયા આગળ સવારે તમે જુઓ તો કુદરતના ખોળામાં ઘણા પક્ષીઓનો કલરવ સંભળાવવામાં આવે છે, અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળે અમને. અહીં તમે તમારા ફેમિલી સાથે આખો દિવસ પણ આવી શકો છો. અહીંયા મસ્ત એન્જોય કરવા માટેનું એક સ્થળ છે. અમે સવારથી અહીંયા આગળ આવ્યા છે તો ઘણી બધી જગ્યા બેસવા માટે પણ સરસ છે અને નેચરના ખોળામાં અહીંયા આગળ બેસીને તમે શાંતિથી દિવસ પસાર કરી શકો છો. અહીંયા તમને એક નહીં અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળશે અને એમની પ્રવૃત્તિઓ જોવા મળશે. અને અહીંયા આગળ વાતાવરણ જે સાંભળ્યું હતું એ પ્રમાણેનું બહુ સરસ લેક છે અને અહીંયા આગળ બહુ મજા આવી ગઈ અમને લોકો. તમે લોકો પણ મુલાકાત કરી શકો છો. સવારે જલ્દીથી આવશો તો તમને લોકોને અહીંયા બહુ જ મજા આવી જશે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, વડોદરા.